નમસ્કાર. ધોરણ 10 અને સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળનો 10મો પાઠ અને ભાગ 4 અને છેલ્લો ભાગ એમની માહિતી આપણે આજના દિવસે જોશું. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે જોયેલું હતું કે ખાસ કરી અને ભારતના પાક છે એમાં પીણા તરીકે વપરાતા પાક જેમાં ચા, કોફી, કોકો એમના વિશે માહિતી મેળવી હતી. અને ત્યાર પછી રોકડિયા પાક એટલે કે ધાન્ય પાક ન હોય અને જે પાક છે એને ઉત્પાદિત કરી અને તરત વેચી નાખવામાં આવે અને પૈસા કમાવામાં આવે એમને રોકડિયા પાક કહે છે, કે જેમાં કપાસ વિશે માહિતી મેળવી હતી. ત્યાર પછી શેરડી, શણ, તમાકુ, રબર, ઔષધીય અને મસાલા પાક, ફળ, શાકભાજી અને ફૂલોની ખેતી એમની વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. તો હવે આજના દિવસે આપણે આગળ જોઈએ કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા છે તે. પરીક્ષામાં કૃષિમાં ટેકનિકલ સુધારા અથવા તો કૃષિમાં સંસ્થાકીય સુધારા છે જે 3 અથવા 4 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. પહેલાંના જમાનામાં દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા ટાંચા અને સાદા સાધન વડે ખેતી કાર્ય કરવામાં આવતું હતું. કે પહેલાંના જમાનામાં દાતરડું ખાસ કરીને પાકને કાપવા માટે, કોદાળી જમીન ખોદવા માટે, પાવડો છે જમીનને ખોદવા માટે, ઓરણી બહુ માહિતી નથી, હળ ચલાવી અને જમીનને સમથળ કરવા માટે અને ગાડું પણ જમીનને સમથળ કરવા માટે અને ઘરેથી ખેતરે માલસામાનની હેરફેર કરવા માટે વપરાતું હતું. ટાંચા એટલે કે ઓછા અને સાદા, કે પહેલાંના સમયમાં ઓછા અને સાદા સાધન હતા જેમના વડે ખેતી કાર્ય કરવામાં આવતું હતું. હવે એમાં આધુનિક ઉપકરણોએ પગ પેસારો કર્યો છે, કે હવે ધીમે ધીમે કૃષિની અંદર આધુનિક ઉપકરણ એટલે કે સાધનો, આધુનિક ખેતીના સાધનો છે એ ધીમે ધીમે ખેતીમાં પગ પેસારો કર્યો એટલે ધીમે ધીમે વપરાવા લાગ્યા છે, જેમાંથી ટ્રેક્ટર, ટ્રેલર્સ, રોટાવેટર સૌથી સામાન્ય છે. કે ટ્રેક્ટર છે કે જેની મદદથી ઝડપથી જમીન છે એ સમથળ કરી શકાય છે, ટ્રેલર્સની મદદથી માલસામાનની હેરફેર કરી શકાય છે, રોટાવેટરથી પાક છે એની કાપણી કરી શકાય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેસર અને ત્યાર પછી હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક ઉપકરણો વપરાવા લાગ્યા છે. કે ઘઉંની કાપણી કરવા માટે થઈ અને પહેલાં થ્રેસર નામનું હથિયાર વપરાતું હતું, હવે હાર્વેસ્ટર નામનું હથિયાર વપરાય છે જે ખાસ કરી અને ઘઉંની કાપણી ઝડપથી કરી દે છે, જે આધુનિક કહી શકાય એવા ઉપકરણો છે. આ સિવાય રાસાયણિક ખાતર, હાઇબ્રિડ બિયારણ, બીટી બિયારણ, જંતુનાશક દવાઓ અને ટપક સિંચાઈ, ગ્રીન હાઉસ વગેરેનો ઉપાય વધ્યો છે. કે હાલના સમયમાં જોઈએ તો કે રાસાયણિક ખાતર, હાઇબ્રિડ બિયારણ એટલે કે એક કરતાં વધારે જાત બિયારણની ભેગી કરી અને નવી બિયારણની જાત વિકસાવવી, એટલે કે એક કરતાં વધારે બે બિયારણ ભેગા કરી અને નવી જાત વિકસાવવી, બીટી બિયારણ કે જેની મદદથી પાક ઝડપથી લઈ શકાય છે, જંતુનાશક દવાઓ, ટપક સિંચાઈ પદ્ધતિ અને ગ્રીન હાઉસ એટલે કે ખેતર છે એમાં કાચની પેટી બનાવી ગરમી આપી અને અમુક પાક છે એને ઉછેરવામાં આવે છે અને શાકભાજી અને ફળોની ખેતી પણ કરવામાં આવે છે. ખેતી ક્ષેત્રે ટેકનિકલ સુધારા જોઈએ તો ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે. સિંચાઈ માટે ખેડૂત પહેલાં કોંસ અને રહેટનો ઉપયોગ કરતો હતો, કે પહેલાંના સમયમાં ખેડૂત છે એ કૂવામાંથી પાણી સિંચવા માટે કોસ અથવા તો રહેંટ નામનું સાધન વાપરતો હતો. આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલાર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવા લાગ્યો છે. કે આજના સમયમાં સબમર્સિબલ કે જેની મદદથી ઝડપથી જમીનમાંથી પાણી બહાર કાઢી શકાય છે, મોનોબ્લોક પંપ, સોલાર એટલે કે સૂર્યની મદદથી ચાલતો પંપ,
ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવા લાગ્યો. રાસાયણિક ખાતરો જેમાં ડીએપી ડાઈ એમોનિયા ફોસ્ફેટ એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ યુરિયા તેમજ જૈવિક ખાતર બાયો ફર્ટિલાઇઝર પ્રવાહી જૈવિક ખાતર બાયોટેક બિયારણ વગેરેનો ઉપયોગ થવા લાગ્યો છે. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરતો થયો છે કે ખેડૂત છે એ પાકનું રક્ષણ કરવા માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રક એટલે કે જંતુઓને કાબૂમાં રાખવા માટે જૈવિક નિયંત્રક કે જેને અંગ્રેજીમાં બાયો કંટ્રોલ કહે છે એનો ઉપયોગ કરવા લાગ્યો છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો ટીવી વર્તમાન પત્ર ડીડી કિસાન ચેનલ મોબાઈલ પર કિસાન એસએમએસ વગેરે મોકલી અને ખેતી વિષયક માહિતી અપાઈ છે. સરકાર છે એ રેડિયો અને ટીવીના માધ્યમથી વર્તમાન પત્ર એટલે કે છાપાના માધ્યમથી દૂરદર્શનની ચેનલ ડીડી કિસાન ચેનલ મોબાઈલ ઉપર કિસાન એસએમએસ દ્વારા ખેડૂતો છે એમને ખેતી લક્ષી માહિતી આપે છે. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર છે 1800 180 1551 કિસાન કોલ સેન્ટર કે જેમાં ખેતી વિષયક માહિતી મેળવી શકાય છે. સરકારના ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ કે ઇન્ટરનેટની મદદથી પાક વિશે માહિતી મેળવવા માટે સરકાર છે એમણે ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ્લિકેશન દ્વારા સતત માહિતી નવી તકનીક એટલે કે ખાસ કરી અને ખેડૂતોને સતત માહિતી નવી ટેકનોલોજી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંસાધન અને નવી તકનીકોનો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂત સુધી પહોંચાડાય છે કે ગ્રામ સેવકો ખાસ કરી અને સરકારી કર્મચારી હોય છે કે જેમની નિમણૂક ગામડાની અંદર સરકાર કરે છે જેનું મુખ્ય કાર્ય છે કે ગામની અંદર ખેડૂતો અને ગામના લોકો છે એમને અને સરકાર વચ્ચેનો તે સેતુ હોય છે અને ગ્રામ સેવક છે એ સરકાર વતી કંઈ નવી માહિતી હોય તો ખેડૂત અને ગામના લોકો સુધી પહોંચાડે છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ વિશે સંશોધન કરવા માટે અને નવી ટેકનોલોજીનો પ્રચાર એટલે કે જાહેરાત અને પ્રસાર એટલે કે ફેલાવો કરવા માટે ગ્રામ સેવકોની નિમણૂક કરી અને ખેડૂતો સુધી માહિતી ખેતીલક્ષી પહોંચાડવામાં આવે છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે. સરકાર છે એમણે દરેક જિલ્લામાં ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે કે જ્યાં ખેડૂતોને ખેતીલક્ષી શિક્ષણ પ્રશિક્ષિત એટલે કે શિક્ષણ આપવામાં આવે છે કે પાકનું ઉત્પાદન કઈ રીતે ઝડપથી કરી શકાય તેનું ખેડૂત તાલીમ કેન્દ્રમાં ખેડૂતોને શીખવવામાં આવે છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે કે ગુજરાત છે એમાં કૃષિ મેળાઓ સરકાર કરે છે જેમાં ખેડૂતોને આધુનિક માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે કે દરેક રાજ્ય છે કે જ્યાં વિદ્યાર્થીઓ કૃષિનો અભ્યાસ કરી શકે ખાસ કરીને 12 સાયન્સ પછી અથવા તો 10મામાં ડિપ્લોમા અભ્યાસક્રમ કરી શકે એટલા માટે કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં દાંતીવાડા એટલે કે બનાસકાંઠા જિલ્લો જૂનાગઢ આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. તો અમરેલી જિલ્લો છે એમાં પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે જેમની કોલેજ છે એ કેરિયા રોડ અમરેલી ખાતે આવેલી છે કે જ્યાં ખેતી ક્ષેત્રે નવા સંશોધન કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે. કે કૃષિ યુનિવર્સિટીનું કાર્ય શું તો કે ખેતીમાં નવા સંશોધન કરવા અને કૃષિવિદ એટલે કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ડેલ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. ત્યાર પછી છે સંસ્થાકીય સુધારાઓ. તો ભારતમાં જમીન માલિકી
ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારા સંસ્થાનગત સુધારા ગણાય છે કે ભારતમાં જમીનની માલિકી પૂરી પાડવી ખેતીમાં ધિરાણ એટલે કે લોન આપવું અને ખેત પેદાશોનું વેચાણ કરવું એમાં જે સુધારા થયા એમને સંસ્થાકીય સુધારા કહે છે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે કે ભૂતકાળમાં જમીનદાર હતા કે જેમની પાસે જમીન તે ખેડૂતોને ભાડેથી વાવવા માટે આપતા પરંતુ તેઓ ખેડૂતોનું શોષણ કરતા એટલે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડે તેની જમીન કે જે વ્યક્તિ જમીન ખેડે એની જમીન ગણાય આ કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપવામાં આવ્યો કે જે વ્યક્તિ જમીન ખેડશે એ જમીન એની એવા કાયદા દ્વારા જે વ્યક્તિ જમીન ખેડનાર છે એને જમીન માલિકીનો સાચો હક આપવામાં આવ્યો જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી જમીન ટોચ મર્યાદા એટલે કે કોઈ પણ ખેડૂત પાસે સરકારે નક્કી કરેલા નિયમ કરતાં જો વધારે જમીન હોય તો એ વધારાની જમીન તેમણે સરકારને આપી દેવી પડે છે ટૂંકમાં સરકારના નક્કી કરેલા કાયદા કરતાં વધારે જમીન સરકારને પાછી આપી દેવામાં આવે એને જમીન ટોચ મર્યાદાનો કાયદો કહે છે અને આ વધારાની જમીન છે એ ગરીબ અને ખાસ કરી અને ગરીબ ખેડૂત છે એને આપી અને વાવવા માટે આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે કે કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત એટલે કે ભારતમાં રાષ્ટ્રીયકૃત છે એવી સહકારી બેંકો એટલે કે સહકારી ધોરણે ચાલતી હોય એવી બેંકો છે એ ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ઉપર ધિરાણ એટલે કે લોન પૂરી પાડે છે સરકાર બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે કે સરકાર છે એ બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે થઈ અને સબસિડી જો સબસિડી એટલે શું કે જે કાંઈ વસ્તુની રકમ થતી હોય એમાંથી 50% રકમ સરકાર ભરી આપે અને 50% રકમ વ્યક્તિએ ભરવાની હોય એને સબસિડી કહેવાય તો સરકાર છે એ ખેડૂતોને મદદ કરવા માટે બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને અન્ય આર્થિક મદદ કરે છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે કે પ્રધાનમંત્રી પાક વીમો વીમો એટલે કે કોઈ પણ વસ્તુ છે એ ભવિષ્યમાં સળગી જવાની હોય નુકસાન પામવાની હોય વરસાદને કારણે અથવા તો જીવજંતુથી તો આવી વસ્તુ ઉપર વીમો લઈ લેવામાં આવે તો પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને વીમાકીય રક્ષણ એનાથી પ્રાપ્ત થાય છે એટલે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેતીના પાકોનું રક્ષણ કરવામાં આવે છે દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કરવામાં આવે છે કે કાં તો ઓછો વરસાદ પડે અથવા તો અતિવૃષ્ટિ થાય કે હાલમાં જોઈએ તો ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ છે કે જ્યાં વધુ વરસાદ પડવાની સમસ્યાથી પાક નિષ્ફળ ગયો છે તો આવા સમયે સરકાર છે એ ખેડૂતોને આર્થિક સહાય કરે છે માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા બનાવવામાં આવી છે કે માર્કેટિંગ યાર્ડ હોય કે જ્યાં મુખ્યત્વે ખેતીની પેદાશો વેચવામાં આવતી હોય છે તો ત્યાં કાયદાને દાખલ કરી ખુલ્લી હરાજી કે બધા જ વ્યક્તિ વસ્તુની હરાજી કરી અને આવક પ્રાપ્ત કરી શકે એવી પ્રક્રિયા બનાવવામાં આવી છે ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે સહકારી મંડળીઓ ખરીદ વેચાણ સંઘ સહકારી ધોરણે ગોદામ શીતગૃહ પરિવહન અને સંદેશા વ્યવહારની સેવાઓ પૂરી પાડવામાં આવી છે કે ખેડૂતો છે એને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળે સહકારી મંડળીઓ ખરીદ વેચાણ સંઘ સહકારી ધોરણે ગોદામ સહકારી ધોરણે એટલે કે ભાગીદારીથી સહકારી મંડળીઓ ખરીદ વેચાણ સંઘ
ભાગીદારીથી ગોદામ એટલે કે ગોડાઉન, શીતગૃહ, શીતગૃહ એટલે કે ખાસ કરી અને શાકભાજી અને ફળ જેવી વસ્તુઓ છે એને લાંબા સમય સુધી ઠંડા ઠંડી જગ્યાએ રાખવા માટે શીતગૃહ, જેને અંગ્રેજીમાં કોલ્ડ સ્ટોરેજ કહે છે, એમની સુવિધા, પરિવહન એટલે કે વાહન વ્યવહારની સુવિધા અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષક ટેકાના ભાવે ખરીદી કરવા નીચેની સંસ્થાઓ કાર્યરત છે. કે ખેડૂતો છે એની ખેત પેદાશોને પોષણક્ષમ અને ટેકાના ભાવે, કે ખેડૂતોને ટેકો પૂરો પાડવા માટે થઈ સરકાર છે એમણે ખેડૂતોની ખેત પેદાશો ખરીદવા માટે નીચેની સંસ્થાઓ છે એ શરૂ કરી છે, જેમાં ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, અંગ્રેજીમાં નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા જે નેફ્ટના નામથી ઓળખાય છે, ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ્સ ગ્રોસર્સ ફેડરેશન ગ્રોફ્ડ નામથી ઓળખાય છે, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB કે જે ખેડૂતો પાસેથી પોષણક્ષમ ટેકાના ભાવે વસ્તુની ખરીદી કરે છે. હરિયાળી ક્રાંતિ. આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ એ પહેલાં એવો સમયગાળો હતો કે આપણા દેશમાં અનાજની તીવ્ર અછત હતી. કે દસકો એટલે કે 10 વર્ષ, તો 1960 છે એના 10 વર્ષમાં જે હરિયાળી ક્રાંતિ સર્જાઈ એ પહેલાં ભારતમાં એવો સમયગાળો હતો કે દેશમાં અનાજની મોટા પાયે અછત હતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. કે ભારત કૃષિ પ્રધાન દેશ છે છતાં વિદેશમાંથી અનાજ મગાવવું પડતું હતું. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. પરાવલંબી, બીજા ઉપર આધાર રાખવાની પરિસ્થિતિ, એમાં દેશ સતત લડતો હતો. બિયારણની સુધારેલી જાત, રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક સુવિધા, સિંચાઈની સવલતમાં થયેલો સુધારો વગેરે પરિબળથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ કહે છે. જો હરિયાળી ક્રાંતિનો અર્થ છે કે જેમાં બિયારણની સુધારેલી જાત વિકસાવવામાં આવે, રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારવામાં આવે, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ એટલે દેશના ખેડૂતો વધારે મહેનત કરે, વીજળીની પૂરતી સગવડ આપવામાં આવે, સિંચાઈની સુવિધામાં વધારો કરવામાં આવે, જેનાથી કૃષિનું ઉત્પાદન છે એ અસાધારણ રીતે એટલે કે આપણે વિચાર્યું ન હોય એની કરતાં પણ વધારે વધે, જેમને હરિયાળી ક્રાંતિ, અંગ્રેજીમાં ગ્રીન રેવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો. કે હરિયાળી ક્રાંતિનો મુખ્ય હેતુ એ હતો કૃષિ પેદાશમાં વધારો કરવો, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. કે ખેડૂતો વધારે રાસાયણિક ખાતર અને કીટનાશક એટલે કીટ એટલે જીવજંતુઓની જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે એ માટે હરિયાળી ક્રાંતિ અપનાવવામાં આવી અને કૃષિની ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ. કે કૃષિ ક્ષેત્રમાં ખાસ કરી અને મોટે ભાગે ઉત્પાદન વધે અને એને સફળતા પણ હરિયાળી ક્રાંતિ દ્વારા પ્રાપ્ત થઈ. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન વધ્યું. કે હરિયાળી ક્રાંતિને કારણે ઘઉં અને ડાંગરનો પાક છે એમાં નોંધ લઈ શકાય એવી રીતે વધારો થયો. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડાર છે. કે ભૂતકાળમાં ભારતમાં ખાદ્ય અન્ન એટલે કે ખાવાના અન્નની અછત હતી ત્યાં આજે અનાજના મોટા પ્રમાણમાં ભંડાર મળવા લાગ્યા. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. કે એક સમયે ભારતમાં વારંવાર દુષ્કાળ પડતો હતો. હરિયાળી ક્રાંતિ પછી એની અસર ઓછી જોવા મળી છે.
કે હરિયાળી ક્રાંતિનો માર્ગ અપનાવ્યો ત્યાર પછી દુષ્કાળ ભારતમાં ઓછો જોવા લાગ્યો. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાય છે. બફર સ્ટોક એટલે કે અનાજનો વધારાનો સંગ્રહ કરવો, કે અનાજ છે એનું વધારે ઉત્પાદન કરી અને એનો વધારે પ્રમાણમાં સ્ટોક એટલે કે સંગ્રહ કરવામાં આવે કે જેમને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિમાં અનાજ છે તે વાપરી શકાય. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે, કે અનાજના ઉત્પાદનમાં ભારત સ્વાવલંબી સ્વાવલંબી એટલે કે પોતાની જાતે આગળ વધવું. તો અનાજના ક્ષેત્રમાં ભારત પોતાની જાતે આગળ વધ્યો એ હરિયાળી ક્રાંતિની એક સાચી ઐતિહાસિક સિદ્ધિ ગણાય છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર અને ઉત્પાદન ઘટ્યું છે, કે આજે રોકડિયા પાક ખેડૂત વધારે વાવે છે જેનાથી કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા ઘટી છે. એકને એક પાક વારંવાર વાવવાથી જમીનની ફળદ્રુપતા ઘટી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે હજી બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે, કે વિશ્વના દેશો છે એણે કૃષિના ક્ષેત્રમાં ઉન્નત એટલે કે સારી એવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને જે પ્રગતિ ઉન્નત એટલે કે મોટા પ્રમાણમાં સારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને ભારતે પણ જો ત્યાં સુધી પહોંચવું હશે તો બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ એટલે તૈયાર થવું પડશે. ભારતીય અર્થકરણમાં કૃષિનું યોગદાન પરીક્ષામાં 3 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે, કે ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું એ હવે થોડુંક ઓછું થયું છે, તેમ છતાં હજુ અર્થતંત્રમાં એનું મહત્ત્વનું યોગદાન છે, કે આઝાદી સમયે ભારતના મોટાભાગના લોકો કૃષિ સાથે જોડાયેલા હતા, પણ હવે ધીમે ધીમે એનું પ્રમાણ ઘટ્યું છે, પણ હજી અર્થતંત્રમાં કૃષિનું ખૂબ જ વધારે પડતું યોગદાન છે. તે દેશના લગભગ 1/2 લોકોને રોજગારી પૂરી પાડે છે, કે ખેતી દેશના 1/2 લોકોને રોજગારી આપે છે. કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ GDP 70% હિસ્સો ધરાવે છે, કે કૃષિ ક્ષેત્ર છે એ દેશની કુલ ઘરેલું પેદાશ એટલે ઘર આંગણે પેદા થતી વસ્તુ. તો ભારતમાં ઘર આંગણે પેદા થતી વસ્તુ છે કુલ ઘરેલું પેદાશ, જેને અંગ્રેજીમાં GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ગ્રોસ એટલે કે કુલ, ડોમેસ્ટિક એટલે કે ઘરેલું અને પ્રોડક્ટ એટલે કે પેદાશ તરીકે ઓળખાય છે, જે ખેતીના ક્ષેત્રમાં ખાસ કરી અને ભારત 70% હિસ્સો ધરાવે છે. ભારતની મહત્ત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાટા વગેરે છે અને એની નિકાસમાં વિદેશી હુંડિયામણ ભારત પ્રાપ્ત કરે છે, કે ભારત મોટા પાયે ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાટા વગેરેની નિકાસ કરે છે અને વિદેશી હુંડિયામણ એટલે વિદેશી પૈસા પ્રાપ્ત કરે છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે, કે ખેતીનું ઉત્પાદન કરવામાં ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો અને ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ ખેતીમાંથી બને છે, કે સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગોમાં અને ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ એટલે કે પ્રક્રિયા, કે કંઈ અનાજ કે કંઈ કઠોળ હોય એની ઉપર પ્રક્રિયા કરી અને પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. જોકે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી, કે વરસાદ કેટલો પડશે અને ક્યારે પડશે એની કોઈને ખબર નથી. સિંચાઈની અલ્પ એટલે કે ઓછું
સિંચાઈની ઓછી સગવડને કારણે ખેતીના ક્ષેત્રમાં વિશ્વની અંદર ભારતે સાતત્યપૂર્ણ એટલે સારો વિકાસ કરી શક્યું નથી. અનાજ સંરક્ષણ આજે પણ કોઈ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે કે આજે કોઈ પણ દેશ છે એમની માટે અનાજની સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી હોય અને અનાજની મોટે પાયે આયાત કરવી પડતી હોય તો દેશ માટે એની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. કે જો અનાજની માંગ વધારે હોય અને અનાજને વિદેશમાંથી મગાવવું પડતું હોય તો દેશ માટે રાજકીય સ્વતંત્રતા બાબતે એ વાત યોગ્ય નથી. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. કે અનાજ ઉત્પાદનમાં ભારત સ્વાવલંબી બન્યો છે અને અનાજ ઉત્પાદનના વધારા સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. 1951માં દેશની વસ્તી 36 કરોડ 10 લાખ હતી, જે આજે 125 કરોડ કરતાં પણ વધુ છે. તેથી અનાજની માંગ વધી છે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું, જે વધી અને 2013-14માં વિક્રમજનક 265.04 કરોડ ટન ઉત્પન્ન થયું. કે આઝાદી પછી 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું, જે વધી અને 2013-14માં વિક્રમજનક રીતે 265.4 કરોડ ટન જેટલું થઈ ગયું. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય. કે આજે ભારતમાં એટલું અનાજ છે કે ઓછામાં ઓછી અનાજની જરૂરિયાત પણ પૂરી કરી શકાય. હા, ભંડાર ટકાવી રાખવો અને વધારો કરવો આવશ્યક છે. કે અનાજના ભંડારને ટકાવી રાખવો અને એમાં વધારો કરવો ખૂબ જરૂરી છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરી દુષ્કાળ કે ઓછા ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય છે. કે અનાજનો બફર સ્ટોક એટલે કે વધારાનો સંગ્રહ, કે અનાજનો વધારાનો સંગ્રહ ઊભો કરી દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય છે. અનાજના ગોદામમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી અને અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. કે અનાજનું ગોડાઉન છે એમાં અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી અને અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપી અને ભૂખ મિટાવી શકાય છે. કે અનાજના ગોદામમાં વૈજ્ઞાનિક રીતે જો અનાજને સાચવવામાં આવે તો હજારો ગરીબ કુટુંબોને એક પણ પૈસો લીધા વગર અનાજ આપી અને એમની ભૂખ મટાડી શકાય છે. અનાજનો બગાડ અટકાવવો એ આજના સમયની તાતી જરૂરિયાત છે. એટલે અનાજનો બગાડ કરતો અટકાવવો એ આજના સમયની તાતી એટલે કે મહત્ત્વની જરૂરિયાત છે. અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. કે અનાજનો સંગ્રહ કરવો અને અનાજની પ્રબંધન એટલે કે વ્યવસ્થા ગોઠવવી એ ખૂબ જરૂરી છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી અને એક સારી શરૂઆત કરી છે. સરકાર છે એમણે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરીને એટલે કે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ પહોંચાડી અને એક સારી શરૂઆત કરી છે. તો આકૃતિ 10.9માં જોઈએ તો 2009-10માં ભારતે અનાજનું ઉત્પાદન 218.11 કરોડ કર્યું હતું. પછી 2010-11માં 244.49 કરોડ, પછી 2011-12માં 259.29 કરોડ, 2012-13માં થોડું ઘટ્યું 257.13 કરોડ, 2013-14માં 265.04 કરોડ અને 2014-14માં થોડું ઘટ્યું 252.68 કરોડ જેટલું રહ્યું. અને ત્યાર પછી ભારતની ખેતી ઉપર વૈશ્વિકીકરણની અસર. તો ભારતની ખેતી ઉપર વિશ્વની કેવી અસર થઈ છે?
તો ભારતનો ખેડૂત એની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચી અને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી કે ભારતનો ખેડૂત છે એ ખેતીની પેદાશને વિશ્વના બજારમાં વેચી અને નફો પ્રાપ્ત કરી શકે એટલા માટે ખેતીના ક્ષેત્રમાં વૈશ્વિકીકરણ એટલે ભારતના બજારને વિશ્વના બજાર સાથે જોડી અને નીતિ અમલમાં મૂકવામાં આવી વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે ઘણા બધા પરિવર્તન આવ્યા ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ બની કે ખેતીના પાકને વિદેશમાં મોકલવા કે વિદેશમાંથી આયાત કરવાની પ્રક્રિયા વૈશ્વિકીકરણને કારણે સરળ બની ગુજરાતમાંથી કપાસ મરચા તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળ ભારતના બજારમાં મળવા લાગ્યા કે ગુજરાતના કપાસ મરચા તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળ ભારતના બજારમાં મળવા લાગ્યા વૈશ્વિકીકરણથી ભારતની બહુરાષ્ટ્રીય કંપની દ્વારા વેચવામાં આવતા મૂંગા ભાવના જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણ આવ્યા કે વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપની એટલે કે એક કરતાં ઘણા બધા દેશમાં આવેલી હોય એવી કંપની છે એમણે મૂંગા ભાવના જીનેટિકલી મોડિફાઈડ એટલે કે પોતાની બ્રાન્ડનું નામ અને બીટી બિયારણ અનાજનું ઉત્પાદન કરવા માટેની બિયારણની જાત વિકસાવી જેના લીધે ખેતી ખર્ચાળ બની જોકે કપાસ અને મકાઈમાં એનાથી ઉત્પાદનમાં વધારો થયો કે જીનેટિકલી મોડિફાઈડ અને બીટી બિયારણને કારણે કપાસ અને મકાઈનું ઉત્પાદન વધ્યું આયાત સરળ બની અને ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે કે આયાત વિદેશમાંથી વસ્તુ મગાવવાની સરળ બની અને ઘર આંગણે કૃષિ ઉત્પાદન છે એને હરીફાઈનો સામનો કરવો પડે છે પરિણામે સારી વસ્તુનું ઉત્પાદન થવા લાગ્યું કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ કે કેટલાક ભારતની કૃષિ પેદાશો વિશ્વના બજારમાં મળવા લાગી પેટન્ટ રજિસ્ટ્રેશન એટલે કે ભારતના ખેડૂતના નામથી રજિસ્ટ્રેશન કરવામાં આવે તો એ વસ્તુ જે તે વ્યક્તિની ગણાય એટલે રજિસ્ટ્રેશન કરવું જરૂરી થયું વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશને નામે નોંધાવવી જરૂર છે કે વિશ્વના બજારમાં ગુણવત્તાથી ભરેલી કૃષિની પેદાશો ભારતના નામે નોંધાય એ ખૂબ જ જરૂરી છે પેટન્ટ એટલે કે ભારત દેશના નામે એ વસ્તુ છે એવું રજિસ્ટ્રેશન થાય એ ખૂબ જરૂરી છે ભારતે કૃષિના ક્ષેત્રે વૈશ્વિક બજારમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કે વિશ્વના બજારમાં ખેતીમાં સ્પર્ધા કરવા માટે નવી ટેકનોલોજી અપનાવી અને ગુણવત્તા ઉપર ધ્યાન આપવું પડશે કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે કે કૃષિના ક્ષેત્રમાં લોકો આર્થિક રીતે ઉન્નતિ એટલે કે વિકાસ પ્રાપ્ત કરે સદ્ધરતા એટલે કે સારી એવી નામના પ્રાપ્ત કરે એ માટે આયોજનપૂર્વક પગલાં ભરવા પડશે વધતી જતી વસ્તી અને ભવિષ્ય વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવી બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે કે વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિની નક્કર વ્યૂહરચના ગોઠવવી પડશે કે કૃષિના ક્ષેત્રમાં વિકાસ કરવા માટે બીજી હરિયાળી ક્રાંતિ કરી અને ઝડપથી ઉત્પાદન હાંસલ કરવું પડશે તો આજના દિવસે 10માનો ભૂગોળનો પાઠ છે 10મો પાઠ તે અહીં પૂર્ણ થાય છે હવે અગાઉના આવું